રાપર તાલુકા પંચાયત દ્વારા વિદ્યાર્થીઓ માટે દાખલા અંગે અલાયદી વ્યવસ્થા ઊભી કરી. હાઈસ્કૂલ કોલેજ શરૂ થઈ ગઈ છે ત્યારે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જાતિ નોન ક્લિમિયર આર્થિક રીતે નબળા પરિવારના દાખલાની જરૂરિયાત ઊભી થતાં રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકાના 97 ગામો અને 227 વાંડ વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનીઓ માટે દાખલા કાઢી આપવા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારી કેવી મોઢેરા, આંકડા અધિકારી ડીજે ચાવડા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જિજ્ઞેશ પરમાર, અરવિંદભાઈ ઠક્કર, મનીષભાઈ પરસોડ, હરેશ પરમાર, બીપી ગુસાઈ, મહેશ પરસોડ વગેરે કામગીરી કરી રહ્યા છે. આ અંગે હાલ દરરોજ સરેરાશ 115-20 દાખલા કાઢી આપવામાં આવી રહ્યા છે, તો એક સપ્તાહમાં 1200થી વધુ દાખલા કાઢી આપી વિદ્યાર્થીઓ અને વાલીઓની તકલીફ ન પડે તે માટે આ કામગીરી અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સવારે 10થી સાંજે 6:30 વાગ્યા સુધી તાલુકા પંચાયત કચેરી ખાતે સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જે માનવતાનું ઉત્તમ ઉદાહરણ અને લોકોને મદદરૂપ બની રહ્યા છે અને લોકોને નડતરરૂપ ન બનતા કર્મીઓ જોવા મળી રહ્યા છે, જેને લઈને રાપર તાલુકા પંચાયત દ્વારા વિદ્યાર્થીઓ માટે દાખલા અંગે અલાયદી વ્યવસ્થા ઊભી કરી અને સરાહનીય પ્રવૃત્તિ શરૂ કરતા વિદ્યાર્થીઓ અને વાલીગણમાં ખુશીની લહેર જોવા મળી રહી છે કે જે ઝડપથી પોતાનું કામ થઈ રહ્યું છે, જેમાં નાણાં અને સમયનો પણ વ્યય થતો અટક્યો છે અને બચત થઈ છે અને તરત જ તેમના કામ થતા જોવા મળી રહ્યા છે, જેને લઈને લોકોમાં રાહત જોવા મળી રહી છે.